गांधी जयंती निमित्ते अरवल्ली જિલ્લાના મોડાસા ખાતે સ્વચ્છતા તેમજ પોષણ અભિયાનને લગતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મહિલા અને બાળ વિકાસ કલ્યાણના મંત્રી વિભાવરીબહેન દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મોડાસા કોલેજ કેમ્પસ ખાતે આયોજિત કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લામાં 9 આંગણવાડી ઈ ખાતમુહૂર્ત તેમજ 5 આંગણવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ સાથે સ્વચ્છતા અંગે હેન્ડવોશનું નિર્દેશન કરવામાં આવ્યું હતું। મંત્રીએ એમ પણ ઉમેર્યું હતું કે રાજ્યમાં એક સાથે 5 લોકો એક સાથે હેન્ડવોશ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી રહી છે। મંત્રી વિભાવરીબહેન દવેએ જણાવ્યું હતું કે રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા અભિયમ હેલ્પલાઇન ખૂબ જ સારી રીતે કામ કરી રહી છે અને મહિલાઓની સુરક્ષા માટે હવે ખાસ એપ્લિકેશન નવા ફીચર્સ સાથે પણ ઉપલબ્ધ થઈ છે। મહિલાઓને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા પણ અપીલ કરી હતી। નમન પંડ્યા, ZS TV, મોડાસા। આજે 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી। નરેન્દ્રભાઈના શાસનમાં આવ્યા પછી આને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે અને આજે આ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસે ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ અમે એક સ્વચ્છતાના અભિયાન તરીકે હેન્ડ વોશિંગ કેમ્પેઇનનું આયોજન કર્યું છે। કદાચ દેશમાં પહેલી વખત થઈ રહ્યું છે, કારણ કે આમાં એક ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બની રહ્યો છે। એક સાથે 5 લાખ વ્યક્તિઓ હાથ ધોવાના છે, હેન્ડ વોશ કરવાના છે, એટલે આખા રાજ્યની અંદર 5000 જગ્યાઓ ઉપર દરેક જગ્યાએ 10-10 બહેનો અને તાલુકા કક્ષાએ પણ 10 બહેનો એવી રીતે મોટી સંખ્યામાં બહેનો, 5 લાખ બહેનો આજે હેન્ડ વોશ કરવાની છે એ કાર્યક્રમ છે। સાથે સાથે આંગણવાડીના નવા મકાનના ખાતમુહૂર્ત અને એના લોકાર્પણનો કાર્યક્રમ પણ છે અને અમારા આંગણવાડીની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બરોબર છે કે નહીં એના માટેનું ટ્રેકિંગ કરવા માટેની એક એપ્લિકેશન લોન્ચ કરી છે, એનું પણ આજે લોન્ચિંગ। એવા વિવિધ કાર્યક્રમોનો આજે અહીંયા કાર્યક્રમ હતો। આખા ગુજરાતની અંદર મુખ્યમંત્રીશ્રીએ આ કાર્યક્રમ કર્યો છે અને જિલ્લા લેવલ આજે હું અરવલ્લી જિલ્લાની અંદર આ કાર્યક્રમમાં છું। લોકોએ આ કાર્યક્રમને બહુ જ સફળતાપૂર્વક સ્વીકારી અને આગળ વધાર્યો છે। મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતી ગુજરાતની સરકાર રૂપાણી સરકાર દ્વારા આજે થતા વિવિધ આયોજનોમાંનો આ એક શિરમોર સમાન કાર્યક્રમ છે। ગરીબ, પીડિત, વંચિત લોકો માટે, મહિલાઓ, બાળકો માટે, ગરીબો માટે, બધા જ માટે કામ કરતી આ સરકાર દ્વારા અનેક કાર્યક્રમોમાંના આ કાર્યક્રમને ખૂબ જ સારી સફળતા મળી છે। હું સાહેબને અને બધાને અભિનંદન।